નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી, આપનો જૂનો મિત્ર. અને જે રીતે તમે ને હું વર્ષો સુધી સાથે મુદ્દાઓને લઈને રહ્યા મિત્રો, આજે જ્યારે રાજનીતિ એક અલગ વસ્તુ છે, પણ તમારા માટે, ગુજરાતની જનતા માટે જે પણ કરવાનું થાય એ કરવાનું નક્કી કર્યું. આજે હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ આ સ્ટુડિયો બહાર, પણ તમારા માટે ડબલ ભૂમિકા કરવાની મેં નક્કી કરી. એટલા માટે કે જે રીતે ગુજરાતની જનતા અત્યારે પીડાઈ રહી છે, જે રીતે અત્યારે ગુજરાતની જનતામાં એક ડરનો માહોલ એવી સ્થિતિ થઈ ગઈ છે, ત્યારે મને લાગ્યું કે મારે ડબલ રોલ કરવો. સ્વાભાવિક છે કે રાજનીતિમાં સમય ઓછો, પ્રવાસ ખૂબ હોય, પણ તમારા માટે થઈને મેં નક્કી કર્યું છે, ગુજરાતની જનતા માટે આ કાર્યક્રમમાં કોઈ પોલિટિકલ વ્યક્તિઓ નહીં હોય. હું પણ સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, પરંતુ હું તમારા ભાઈ તરીકે આ કાર્યક્રમમાં સંપૂર્ણ નિષ્પક્ષતાથી તમારા મુદ્દા ઉઠાવવાની જવાબદારી લઉં છું. ડબલ રોલ કરવો પડશે તો કરીશ. મેં પહેલા જ કહ્યું કે તમારા માટે આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની તાકાત. હું વારંવાર કહું છું કે કોઈએ ડરવાની જરૂર નથી. શું કામ ડરવાનું છે? ઘણા ખેડૂતો ગામડે ગામ જાઓ એટલે એક મને વાત કહેતા હોય કે સુદાનભાઈ, મુદ્દા નથી, તમે કંઈક કરો. સ્વાભાવિક છે, સ્થિતિઓ બદલાતી હોય, પરિસ્થિતિઓ બદલાતી હોય, પણ મેં પહેલા પણ કહ્યું હતું, ટાઈગર અભી જિંદા હૈ. અને જ્યાં સુધી આ બીજો ડાયલોગ પણ યાદ કરી લે જેને પણ તાકાત હોય, કે ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. તમે એમ સમજતા હતા કે ગુજરાતની જનતાના પ્રશ્નો એમને સળગતા રહેશે. એક વસ્તુ સમજવાની ખૂબ જરૂર છે. આજે મને કેટલા લોકોના મેસેજ આવ્યા, ડુંગળી ખેડૂતો રસ્તા ઉપર નાખી દેવી પડી. બધી વાત સમજાય છે. કરશનદાસ માણેકની એક રચના છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું ધોયેલું અને અમીરોની કબરો ઉપર ઘીના દીવા થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. તડવળે તરસ્યા તારા જે વાદળી વેરણ બને, સમજો, અને તે જ રણમાં ધૂમ મુસળધાર વર્ષી જાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. કામ ઘેનું ને જડેના એક સુકું તણખલું. આ વાત ઉપર બહુ ધ્યાન દેજો, તમે ગૌર કરજો આ પંક્તિ ઉપર. કામ ખેનું ને જળેના એક સુકું તણકલું અને લીલાછમ ખેતરાઓ શું આખલા ચરી જાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. બોચશ્યાઓ, તમે જે સંપત્તિઓ ભૂચ મારીને ભેગી કરે છો, અમને નથી ખબર પડતી અત્યારે કેટલાય લોકો ગરીબો ઘર વગર છે, અને કેટલાક એવા 1-2% લોકો છે જેની પાસે મહેલોના મહેલો રહેવા વાળા વગર પડ્યા છે. આજે ખેડૂતો પરેશાન છે. તમે વિચાર કરો મિત્રો, દુઃખ બહુ થાય છે. ક્યારેક ક્યારેક આંખમાં આંસુ આવી જાય છે રાત્રે. ઈશ્વર કયા રસ્તે લઈ જાય છે? નક્કી તો કર્યું છે કે આ પ્રજા માટે જીવન આખું આપી દેવા, લોકો માટે લડવાનું. અને હું તમામ ગુજરાતની જનતાને આમાં પક્ષાપક્ષીથી ઉપર રહીને કહું છું કે આ કાર્યક્રમ માત્ર ને માત્ર તમારા હિત માટે છે. એ કોઈ પણ પક્ષનો હશે, કોઈનો વિપક્ષનો હશે, કે એમને એમ નાગરિક આમ આદમી છે.
ક્યારે હું અહીંયા બાયસ નહીં થાઉં, પણ એક કલાક સોમથી શુક્ર એવું પ્લાનિંગ કર્યું છે. ત્રણ દિવસ મારે પ્રવાસમાં રહેશે મારે, કારણ કે બહુ મોટી જવાબદારી છે મારી. લોકોએ ખૂબ વિશ્વાસ કર્યો, પણ લોકો માટે મેં પહેલા જ કહ્યું, તમારા માટે ભલે મને 2-3 કલાક વધારે મહેનત કરીશ, 10 કલાક ના 12 કલાક એ જ ઈશુદાન ગઢવી આજ જીએસટીવી ના માધ્યમથી આપને હું એટલા જાગૃત કરવાનો પ્રયાસ કરીશ. મોટા ભાગે આમાં કોઈ પોલિટિકલ વ્યક્તિઓ નહીં, એક્સપર્ટ હશે. ફોન લાઈન પણ ખોલીશ, ચિંતા ના કરો. આજે મને ખૂબ મંથન પછી તમે જે કાર્યક્રમમાં મને ખૂબ પ્રેમ આપ્યો, લોકપ્રિયતા અપાવી, તમને હું નતમસ્તક થાઉં છું. એક વ્યક્તિ જ્યારે કોઈ પોલિટિકલ એન્ટ્રી કરી તમને વધાવી લીધો, કોઈ જગ્યા હોય જ્યાં 15 દિવસમાં તમે ગયા હો, લોકો ખૂબ પ્રેમ. પણ સ્વાભાવિક છે એ ઋણ હું વ્યાજ સાથે ચૂકવીશ, વ્યાજ સાથે. મારા માટે તમારાથી વધુ કશું નથી. ઈશ્વરે મને, મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે ઈશ્વર તે આપ્યું છે એ બહુ છે મારા માટે, હવે મારે કાંઈ નથી જોતું. પણ એક એક ગુજરાતનો ખેડૂત જ્યાં સુધી અમીર ન બને, જ્યાં સુધી એને પૂરતા ભાવ ન મળે, 3 પાક લઈ શકે એવી વ્યવસ્થા ઊભી ન થાય સિંચાઈની, જ્યાં સુધી મારો ખેડૂત ઘરેથી લઈ જાય પૂરતા ભાવે, નક્કી કરેલા ભાવે, એવી રીતે ગરીબો વંચિતો શોષિતો ને મફત સારવારો ન મળે, એને સારી શિક્ષણ ન મળે. આ યુવાનો જે રીતે પરેશાન થઈ રહ્યા છે નોકરીની, એ જ્યાં સુધી લોકોને હક ન અપાવી શકે ને, ન અપાવી શકું ત્યાં સુધી ઈશ્વર હું તારી પાસે એક ચીજ માંગુ છું કે આ ખોડિયામાંથી પ્રાણ ન જવા દે. તો બાકી મોત થી તો કાલનો, કાલે આવતી તો આજે આવે, કોઈ ડર નથી. પણ સવાલ એ છે કે શું કામ આવું કરતા, કમસે કમ ઈશ્વરથી તો ડર. યાર જિંદગી મનુષ્ય અવતારની 5-25 વર્ષની હોય છે, 100 વર્ષની હોય છે, વધીને 100 વર્ષ પછી તો છે જ નહીં, 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 75 વર્ષ, 1000 વર્ષની તપસ્યા પછી શાસ્ત્રો એવું કહે છે કે મનુષ્ય અવતાર એમને નથી મળતું, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. આટલો મનુષ્ય અવતાર તમને મને મળ્યો છે, બૂચ મારવા માટે, ગરીબોને લૂંટવા માટે, તમારી સત્તાનો દુરુપયોગ કરવા માટે, તમે મરજી પડે એવી રીતે નિર્ણયો લઈ લોકોને બરબાદ કરી નાખો. નહીં માફ કરો. વારંવાર કાકા, હું આધ્યાત્મિક જીવ છું, સત્યને રસ્તે ચાલનારો છું, ભૂલો મારાથી થતી થશે, ગુણ પુરુષોત્તમ કોઈ નથી, ભૂલ મારામાં હશે. અને જે પણ અત્યારે જે જે વસ્તુ તમને મુદ્દામાં જે અઘરા પડી રહ્યા છે, એક વિડીયો બતાવજો, ડુંગળીના હાલ જોઈ કેમ તમારી કસ્તુરી આકાશમાં ઉડી જાય, ભાવ વધે, ખેડૂતોને ભાવ મળે નહીં એવો પ્રયાસ કરવામાં આવે, ગજબ છે. આ એક વિડીયો પ્લે કરવામાં આવે, આપ જોઈ રહ્યા છો કે ખેડૂતોએ ડુંગળી રસ્તા ઉપર મૂકી, થોડાક શું ભાવ વધ્યા, તમે નિકાસ ઉપર પ્રતિબંધ લાગી દો, તમે આ શું થઈ રહ્યું છે, આ જુઓ. કારણ કે ખેડૂતોના ઘરમાં, ખેડૂતોના ઘરમાં આવી એટલે ભાવ નો. સાહેબ 53 લાખ ખેડૂતો છે ગુજરાતમાં, સૌથી કઠિન પરિસ્થિતિ હોય તો ખેડૂતો અને મજૂરોની છે. જે રીતે આપ જોયું મિત્રો, આજે આપણો મુદ્દો છે
ઉદ્યોગપતિના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ? ઉદ્યોગપતિના માફ કરો, ચાલો વાંધો નથી, તમને ગમે એ કરો, પણ ખેડૂતોને તમને વાંધો શું છે? કેમ ભાઈ? અચ્છા મને એ સમજાવો, એક વાત સમજવાની કોશિશ કરીશું કે માની લો કે એક 500 કરોડ નો આસામી છે અને એક 10 વીઘા નો ગરીબ ખેડૂત છે. હવે આ 500 કરોડ ના આસામી ને 5 કરોડ અપાય સરકારે કે 10 વીઘા નો ગરીબ ખેડૂત છે એને અપાય? કોને અપાય? બોલો બોલો બોલો, પક્ષાપક્ષીથી ઉપર જાઓ, હું સમજવાની કોશિશ કરું છું તમારી પાસેથી કે 500 કરોડ નો આસામી છે એને અપાય કે 10 વીઘા નો ગરીબ ખેડૂત છે એને અપાય? ગરીબ ને અપાય? યસ. આજે જે મારી પાસે ડેટા છે, છેલ્લા 9-10 વર્ષ ધનિકોના અંદાજે 25 લાખ કરોડ રૂપિયા માફ કરી દેવા. અનેક શબ્દ બહુ રૂપાળો વાપરે છે, શું કેવો ખબર? રાઈટ ઓફ. સતત નિષ્ફળ જતો પાક દેવામાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે, તેની સામે દેશના ખૂણે ખૂણે આ નીરવ મોદી વિજય માલ્યા જેવા ભેજા બાદ દેશની તિજોરીને લૂંટી રહ્યા છે. પ્રજાના પૈસાની કમાણી અને બેંકોના ગેરવહીવટને કારણે ઉદ્યોગપતિઓ લીલા લહેર કરી રહ્યા છે. રિઝર્વ બેંકે જાહેર કરેલા આંકડાઓ તેની સાબિતી આપે છે. વિચારો કે ઉદ્યોગપતિની કરોડોની લોન તો ધડાધડ માફ થાય, પણ મારો ખેડૂતનું શું? મારા ખેડૂતનું શું? સરકારો ભૂલી ગઈ છે કે આ દેશ ખેતી પ્રધાન, ઉદ્યોગ પ્રધાન નહીં. અને મિત્રો, આજે એ જ ચર્ચા કરીશું, છેલ્લે ફોન લાઈન પર ખોલીશું. એક મારી વિનંતી છે, જીએસટી ઉપર સોમથી શુક્ર આપણે 7:30-8 કાર્યક્રમ કરીશું. સંખણાત બરોબર છે, યુદ્ધનું મેદાન છે, સત્યની લડાઈ છે, સત્ય સાથે નિભાવવાની છે. તો મારે આપને વિનંતી છે કે બધાને ખબર નહીં કે સુદાનભાઈ ડબલ રોલની ભૂમિકામાં આવ્યા ને, નિષ્પક્ષ પત્રકાર તરીકે પણ તમારો મુદ્દા ઉઠાવશે, તો અત્યારે જ 8-10 લોકોને ફોન કરો કે કરો પ્લે જીએસટી, તમારા મુદ્દાઓ તમારી સામે હશે. અને એવા ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામો કરીશું કે તમને પોલીસ ક્યારે રોકી શકે. આજે આજે પોલીસવાળા શું કામ રોકતા હોય ખબર છે? દર અઠવાડિયે કે 15 દિવસે ઊભા હોય છે, લાયસન્સ કાઢો, પીયુસી કાઢો, હેલ્મેટ કાઢો, કાગળિયા કાઢો. પછી તમે એમ કહો કે નેતાનો છું, આ અધિકારીનો, એટલે જાઓ. એટલા માટે સાહેબ થાય છે કે તમને ખબર નથી, તમે કોઈ પણ પક્ષના હોય. એવા કાર્યક્રમો કરીશું કે ઈતિથી અત તમને ખબર પડી જશે, ભલે તમે હવે ભણેલા હો અભણ હો. મારે જ્યાં ફરીથી આ કાર્યક્રમ કરવું પડ્યું, જનતાના જાગૃતિ માટે કરવું, જનતાને જાગૃત કરીશું, એવી જાગૃત કરીશું સાહેબ. ડબલ પીએચડી ટૂંકો પડશે, તમે કલેક્ટર ઓફિસે જઈને કહી શકશો કે આ મારો અધિકાર છે, આ મારો અધિકાર છે. એ તમને ધુતકારે છે ને, કલેક્ટરને મળે નહીં. ડેપ્યુટી કલેક્ટર કોને કહેવાય, પ્રાંત અધિકારી કોને કહેવાય, એની કામગીરી શું છે, ચીફ ઓફિસરની કામગીરી શું છે, ખબર નથી પડતી. એટલે એ લોકો આપણે મામૂ રમાડે છે. આજ ઈશુદાનભાઈ, આજ જીએસટીના માધ્યમથી આજ કાર્યક્રમમાં તમને એવા જાગૃત કરી દઈશું, એક કલાકમાં તમે એટલા પાવરફુલ થઈ જશો. મિત્રો, ઇન્ફોર્મેશન ઇઝ પાવર. આજે સુદાન ગરવીને કોઈ રોકતો એટલા માટે નથી, એને ખબર છે, મને ખબર છે કાનૂન અધિકારોના કે શું શું કોઈની કામગીરી છે. તમને નથી ખબર એટલે લૂંટે, તમને ભાવ કેમ નથી મળતા, કારણ કે તમને નથી ખબર એટલે લૂંટાવા જાઓ છો. તો આ મામલે આપણે ચર્ચા કરીશું. 3-4 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ ઇજવા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, સુરતથી આપણી સાથે જોડાયા છે. આરએ સરસિયા સાહેબ છે, પૂર્વ કૃષિ અધિકારી, એમની પાસેથી ખેડૂતોની સમસ્યાઓ જાણીશું. પ્રોફેસર આત્મનભાઈ શાહ છે, અર્થશાસ્ત્રી છે, એમની પાસેથી એ જાણીશું કે આ રાઈટ ઓફ ને આ બધા શબ્દો આવે છે શું છે. આજે ખેડૂતને 2 વખત લોન ન પડે, નવા જૂનીની મને ખબર છે, નવા જૂની કરતા નથી, 7-0% વ્યાજ હોય છતાં 4% ભરવા પડે, 7% પહેલા ભરવા, આ બધી વસ્તુ આવશે, ચિંતા ન કરતા.
પણ ઉદ્યોગપતિના માપ થાય, તમારા પેટમાં શું દુખે છે મારા ખેડૂતના માપ કરવા. અને બિપિનભાઈ દેસાઈ છે, ખેડૂત આગેવાન છે, ચારે ચાર મહાનુભાવનો ખૂબ ખૂબ સ્વાગત છે. અને ફોનલાઈન ખોલીશું, તમારા પણ વ્યૂઝ જાણીશું. શરૂઆત હું સંજયભાઈ આપની પાસેથી કરવા માંગીશ કે તમે આ આરટીઆઈ કરી તો આરટીઆઈમાં શું તમને જાણવા મળ્યું, એમ કે ઉદ્યોગપતિના માફ કર્યા, આટલા બધા માફ કરી દીધા સંજયભાઈ? સૌપ્રથમ ઈશુદાનભાઈ આપને ખૂબ ખૂબ આભાર, કારણ કે ઈશુદાન ગઢવી પોઈન્ટ પાર્ટ ટુ આજે શરૂ થઈ રહ્યા છે, જે ગુજરાતના જનતાને એક નવું પાછું વેગ, ચિંતાનો એક વેગ આપવા માટે તમે જે આજે જે ચૂસ્ટ કર્યા છે એના બદલ હું ખૂબ આભારી છું, આપનું અભિનંદન પાઠવું છું. આપણે આ જે ચર્ચામાં આજે ભાગ લેશું ને એની અંદર મારે ઘણી બધી બાબતો આ વિષયમાં ચર્ચા કરવી છે, કારણ કે કારણ કે આ જે આંકડો છે, એક તો સરકાર અલગ રીતે જાહેર કરે છે અને આપણે જે આરટીઆઈ ની અંદર આરબીઆઈ દ્વારા એક અલગ માહિતી આપે છે. એની અંદર માહિતી એટલા માટે છે, 2003-04 થી 2013-14 સુધીનો એક આંકડો માંગ્યો છે. એની અંદર મેં એવો સ્પષ્ટતા માંગી છે ભાઈ, જે યુપીએ સરકાર જે છેલ્લા 10 વર્ષની અંદર યુપીએ સરકાર દ્વારા કઈ રીતે રાઇટ ઓફ કરવામાં આવ્યું છે, લોન માફી તો નહીં કહેવાય, રાઇટ ઓફ એટલે તાત્કાલિક પૂરતો, હમણાં હાલ પૂરતો મુલતવી રાખી, તો એવા કેટલા લોકોના પૈસા જતા ગયેલા છે. અને સાથે સાથે 2014-15 થી 2022-23 સુધીમાં કેટલા રૂપિયા આપણે રાઇટ ઓફ કર્યા છે, આ બંનેનું કમ્પેરિઝન મેં મૂક્યું. તો આરબીઆઈ દ્વારા મને એવું એક આંકડા આપી દીધું છે અને જોઈને મારો આંકો બહાર આવી ગયો, કારણ કે એની અંદર જે યુપીએ સરકાર દ્વારા જે બહાર પાડેલો જે આંકડો છે, જે રાઇટ ઓફ કરવામાં લાગે જે આંકડો છે, એ 3,76,000 કરોડ રૂપિયા છે. આંકડા બરાબર ધ્યાનથી સાંભળજો, 3.76 લાખ કરોડ એટલે 3,76,000 કરોડ રૂપિયા. હવે આ આંકડા આપણા હવે આ છેલ્લા 9 વર્ષ એટલે જે એનટીએ સરકારનું, મોદી સરકારનું જે સરકાર છે એ જે ચલાવી રહ્યા છે, એમાં કેટલા રૂપિયા રાઇટ ઓફ થયા છે એ આપણે જાણીએ તો એ જે આંકડા પહોંચે છે 24.95 લાખ કરોડ એટલે 24.95 લાખ કરોડ એટલે ક્યાં 3,76,000 કરોડ અને ક્યાં 24.95 લાખ કરોડ, એટલે ઓલમોસ્ટ જે બંને આંકડા છે ને જે યુપીએ સરકાર કરતા 810% જેટલા હાયર ઓલરેડી આ લોકોએ રાઇટ ઓફ કરી દીધા છે. આ એક આંકડો છે જે જનતાને સમક્ષ મારે મૂકવા માટેનું મારી પાસે અવેલેબલ છે. વાહ સંજયભાઈ, આત્મનભાઈ સવાલ એ છે કે મેં એક શબ્દ કૃષ્ણદાસ માણેકની રચનાનું કીધું કે કામ ઘેનું ને જડે ના એક સુકું તણકલું, કામ ઘેનું એટલે ગાય માતાને સુકું તણકલા માટે વલખા મારે અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે. આત્મનભાઈ આ આખલાઓ શું છે, કઈ રીતે છે યાર, આટલા બધા માફ કરવાનો પાવર કોણ આપી દે છે? અને બીજું કે મેં પહેલા જ કીધું કે ભાઈ ગરીબો એના માફ કરવા જોઈએ કે અમીરોને મોજ કરાવી જોઈએ, આ કરતા હશે માફ બરાબર, રાઇટ ઓફ ને વેવ ઓફ ને આ બધા નામો આપે, એ રૂપારા નામો પાછળ આ ગેમ શું હશે? તમે કરસનદાસ માણેકની ગઝલથી શરૂ કરી એમાંની એક પંક્તિ મને અત્યારે યાદ આવે છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ચારના અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એનપીએ અને રાઇટ ઓફની જે આખી વાત છે, તો સૌથી પહેલાં મને એ લાગે છે કે રાઇટ ઓફ એટલે શું? જ્યારે કોઈ લોન 90 દિવસથી વધારે ઓવર ડ્યુ થાય ત્યારે એ એનપીએ બને છે, નોન પરફોર્મિંગ અસેટ. કે જે એનપીએ હોય જે તે બેંકની જે બુક હોય એમાં દેખાય કે ભાઈ આટલા આટલી લોન આપણને પાછી મળી નથી, એ એનપીએ ઓછી કરવા માટે જે તે બેંક એ લોનને રાઇટ ઓફ કરી નાખે. હવે રાઇટ ઓફ કરવી એનો મતલબ શું કે હજી પણ બેંક પાસે એ ઓપ્શન છે કે એ રિકવર કરી શકે છે અથવા તો એને રિકવરીના પ્રયત્નો પણ કરવા જોઈએ, પણ એ રાઇટ ઓફ થયેલી લોન પછી બેંકના અકાઉન્ટમાં દેખાશે નહીં. એટલે તમે આપણે ઘણી વાર છાપાઓમાં વાંચીએ છીએ કે ન્યૂઝમાં સાંભળીએ છીએ કે એનપીએ ઘટી ગઈ, એ ખરેખર એટલા માટે ઘટી ગઈ છે કારણ કે એટલી લોન રાઇટ ઓફ કરી દેવામાં આવી છે. એટલે એને એને કહી દીધું. હા એટલે રાઇટ ઓફ ને વેવ ઓફમાં શું ફરક, વેવ ઓફ એટલે માફ જ કરી દીધું, હવે લેવાની જ નથી.
રાઇટ ઓફ એ થોડોક સોફિસ્ટિકેટેડ વર્ડ છે કે ભાઈ રિકવરીનો ઓપ્શન છે, પાછી આવે કે ના આવે જુદો મુદ્દો છે. હું એના ડેટા આપીશ કે કેટલી પાછી આવી, પણ રાઇટ ઓફ એટલે એ લોન બેંકના બુકમાંથી નીકળી જાય છે, એટલે હિસાબમાંથી નીકળી જાય છે, પણ હજુ પણ બેંક એને રિકવર કરવા માટે પ્રયત્નો કરી શકે. હવે જે આ આરટીઆઈનો જે મુદ્દો છે, જેમ ભાઈએ કહ્યું કે 25 લાખ કરોડ રૂપિયાની લોન 2014 પછી માફ કરી દેવામાં આવી છે. આવી જ એક આરટીઆઈ તો ઇન્ડિયન એક્સપ્રેસે પણ કરેલી છે. હવે એનો જે ડેટા છે ને એ પણ થોડોક સમજવા જેવો છે. 2000 એટલે છેલ્લા 5 વર્ષમાં 10.5 લાખ કરોડની લોન રાઇટ ઓફ થઈ. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ કયા લોકોની લોન રાઇટ ઓફ થઈ, તો એમાંના 52% લોકો એવા હતા જે લાર્જ ઇન્ડસ્ટ્રીઝ, મોટા પાયાના ઉદ્યોગો છે. જે 10.5 લાખ કરોડ લોન, 10.5 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ થઈ, એમાંથી 52% લોકો લાર્જ ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટરના છે. એટલે ઘણી વાર એવું કહેવામાં આવે છે રાઇટ ઓફ થઈ, એમાં નાના માણસો તો છે ને, પણ કેટલા, અને એ ખરેખર નાના એટલે કેટલા, તમે કોને નાના ગણો છો આવકની દ્રષ્ટિએ કે બીજી કોઈ બાબતે? આ એક મુદ્દો છે. બીજું જે રિકવર થાય છે એ રકમ કેટલી છે? માત્ર 18.5%. અચ્છા, લોન રાઇટ ઓફ કર્યા પછી જે રકમ રિકવર થાય છે માત્ર 18.5% છે, જે ધ ઇન્ડિયન એક્સપ્રેસે આરટીઆઈ કરેલી છે અને એમાં આરબીઆઈએ જે જવાબ આપેલો છે. એટલે એ પણ એક આખી દલીલ ખોટી ઉભી થાય છે કે ભાઈ રિકવરી તો થવાની જ છે ને, તો ખરેખર રિકવરી 18.5%ની જ માત્ર થઈ છે. 10.5 લાખ કરોડ રાઇટ ઓફ કર્યા, રિકવરી કેટલી થઈ? 1 લાખ કરોડની માત્ર એ 5 વર્ષ દરમિયાન. બીજો જે મહત્વનો મુદ્દો મને અહીંયા લાગે છે જે આપણે ચૂકી જઈએ છે, આ જે લોન રાઇટ ઓફ કરવામાં આવી છે એ લોકો કયા છે? વિલફુલ ડિફોલ્ટર્સ છે. એટલે એમણે એમણે વ્યક્ત કર્યું છે કે ભાઈ અમારાથી હવે લોન ભરાશે નહીં. અચ્છા, અમે વિલિંગલી કહીએ છીએ કે અમારાથી લોન ભરાશે નહીં, વિલફુલ ડિફોલ્ટર્સ છે. એટલે તમે માની લો કે હું અત્યારે ઘરની, મારા ઘર ખરીદું છે, હું ઘરની લોન લઉં, 5 વર્ષ થયા મારી 10 વર્ષની લોન છે, હું 6ઠા વર્ષે 90 દિવસ સુધી જો હું મારી લોન ન ભરું તો એનપીએ માં ગણાય, અને પછી હું જઈને કહું બેંકને કે ભાઈ હવે હું વિલફુલ ડિફોલ્ટર, મારી મારાથી લોન નહીં ભરી શકે, તો લોન રાઇટ ઓફ થશે? પ્રશ્ન એ છે. હવે આને જો આપણે અર્થતંત્ર સાથે સાંકળીએ તો જે ક્રેડિટ સિસ્ટમ ઉપર આની જે અસર ઉભી થાય છે, શા માટે સમજવી જરૂરી છે? કારણ કે આ નાણાં કઈ બેંક પોતે કમાવા નથી ગઈ, બરાબર? એટલે જ્યારે આટલી મોટી રકમ રાઇટ ઓફ કરી દેવામાં આવે ત્યારે બેંક પાસે જે નાણું હોવું જોઈએ સામાન્ય લોકોને લોન આપવા માટે, ખેડૂતોને લોન આપવા માટે, નાના ઉદ્યોગોને લોન આપવા માટે, મધ્યમ કદના ઉદ્યોગોને લોન આપવા માટે, એ નથી રહેતું અથવા તો ઓછું રહે છે, અને માટે તમારે વધારે દરે લોન આપવી પડે છે. આપણે બધા જ જાણીએ છીએ, આમાં હું કશું નવું નથી કહેતો, કે પર્સનલ લોન લેવી હોય તો કેટલો ઇન્ટરેસ્ટનો રેટ છે, એજ્યુકેશન લોન લેવી હોય તો કેટલો ઇન્ટરેસ્ટનો રેટ છે, કારની લોન લેવી હોય તો કેટલો ઇન્ટરેસ્ટનો રેટ છે. એટલે એના કારણે ક્રેડિટ સિસ્ટમ ઉપર, બેન્કિંગ સિસ્ટમ ઉપર જે અસર ઉભી થાય છે એ અસર મને લાગે છે કે બહુ મહત્વની છે, અને એ નેગેટિવ ઇફેક્ટ ઉભી થાય છે, નકારાત્મક અસર ઉભી થાય છે. એ તમારી વાત ને થોડું હજી લંબાવીશું, એક નાનકડા વિરામનો સમય થયો છે. પણ મિત્રો, આ સમજવા જરી એક વસ્તુ એ છે, જો રાઇટ ઓફ માં ખબર પડી તમને, વેબ ઓફ, માફ કરી દીધા, રાઇટ ઓફ એટલે કઈ વાંધો નહીં, અત્યારે રાઇટ ઓફ રાખ, પછી થાય છે ઠીક છે, બાકી જે પડી ખબર. અચ્છા, બીજું કે આપણે આત્મનભાઈ પાસેથી પણ જાણીશું કે માની લો કે આ રાઇટ ઓફ કરે એમ કે ભાઈ ભરવા ડિફોલ્ટર થઈ ગયા, ભાઈ ઈશુદાનભાઈ ગઢવી પાસે કે રૂપિયો નથી, તો ઈશુદાન ગઢવી પાસે ખાવાના ફાફા છે કે પછી મહેલોમાં માને બુચશિયાઓ? તમે આમ જલસા મારતા હો, લલિત મોદી અહીંથી ભાગી ગયો છે, અને પેલા જે વકીલ છે એમના મેરેજ ફંક્શનમાં તો ટનાટન થઈને ફરો છો તમે, વિજય માલ્યા અહીંથી બૂચ મારીને ભાગી ગયા છે, અને ત્યાં તમે વિદેશમાં તો મેલો મારો છો, પડી છે સમજણ તમને? અને તમારા મારા રૂપિયા છે કઈ રીતે છે મિત્રો? આ બધું જોવાનું એ છે કે આ આખું ખેલ કઈ રીતે થાય છે. તમે વિચાર કરો, કોઈ રાજનેતાને, માનો કે ઈશુદાન ગઢવી કઈ રાજનેતા બની ગયા, સત્તા આવી ગઈ, 5-25 લોકો ભેગા થઈ અને કોઈ એકની માફ કરી દેવી હોય 1000 કરોડની લોન, તો કરાવીશ? ક્યાં વાત, સવાલ એ જ છે. સરસિયા સાહેબ, સમજવાની કોશિશ કરીશું કે ખેડૂતોની અત્યાર સુધી માફ થઈ છે અને આ ઉદ્યોગપતિની થતી હોય છે અને પાછળનું કારણ શું છે?
પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે આપે એક આ માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને ફરીથી વાચા આપવાનો પ્રયત્ન કર્યો. આજે ખેડૂતોના અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે. આપણે ભલે વાતો બધી કરીએ છીએ કે ભાઈ ખેડૂતની આવક બમણી થઈ ગઈ. જો ખેડૂતની આવક ખરેખર બમણી થઈ હોય તો પ્રતિ દિવસ 10 ખેડૂતો આત્મહત્યા શા માટે કરે છે? પ્રતિ દિવસ 10 કરે છે? હા, આ આપણો રેકોર્ડ છે, ડેટા છે. અને વર્ષના ગણીએ તો લગભગ 5760 ખેડૂતો આત્મહત્યા કરે છે. તો આ પરિસ્થિતિ કેમ આવી છે, શા માટે આવું થાય છે? હવે ખેડૂતોના દેવા માફ કરવા કે ના કરવા એના ઉપરની મેઇન આજે આપણો પ્રશ્ન છે. તો ઉદ્યોગપતિઓને આપણે માફ કરી શકીએ તો એનો સીધો એક જ લીટીમાં જવાબ આપો, જો ઉદ્યોગપતિ આટલા બધા પૈસા એની પાસે હોવા છતાં જો આપણે એને સપોર્ટ કરવા માટે એને રાઇટ ઓફ કરી શકતા હોય તો પછી ખેડૂતો તો ગરીબ છે, લાચાર છે, તો એના શા માટે ના કરવા? પણ ઈશુદાનભાઈ, આ જે વસ્તુ છે એટલા માટે થઈ રહી છે કે ઇન્ડસ્ટ્રીઝના લોકો જે છે એ ચૂંટણી ફંડ આપે, જયારે ખેડૂત તો કઈ ચૂંટણી ફંડ આપવાનો નથી. અચ્છા, એટલે માલ જ્યાં મળે એનો ભાગ એને પાછો આપી દેવાનો, ખેડૂતોને તો કોઈ એની રાહત આપવાની, કારણ કે ખેડૂતો શું ઉપયોગી થવાનો છે? એટલે મારી દ્રષ્ટિએ ખેડૂતો આ જે દેવા માફીનું જે છે એક નીતિ વિશે એક નિર્ણય સાર્વજનિક રીતે લેવો જોઈએ. તમે જો ચૂંટણી આવે ત્યારે વાયદા કરવામાં આવે કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું અને પછીથી શું થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. તો આની એક સર્વગ્રાહી નીતિ બનાવવાની જરૂર છે. પણ આની અંદર જતા પહેલા મારો સૌથી અગત્યનો પ્રશ્ન આજે એ છે ઈશુદાનભાઈ કે આ ખેડૂતો દેવાદાર બને છે શા માટે? શા માટે દેવાદાર બને છે? ના બનવું જોઈએ. બરોબર, એક બાજુથી આપણે એટલી વાત કરીએ છીએ કે આપણે પાણીની સિંચાઈની યોજનામાં વધારો કર્યો છે, બીજી બધી સગવડતાઓમાં પણ વધારો કર્યો છે, તો ખેડૂત દેવાદાર શા માટે થતો જાય છે? તો એના અનેક કારણો છે. એક તો આપણી જે જમીન છે એ ટુકડાઓમાં વેચાયેલી છે. બીજું કે આપણે 50% જેટલું ધિરાણ જે છે એ લગભગ પ્રાઇવેટ પાસેથી ખેડૂતો લે છે. તો આ વધારી અને આપણે બધું કોઓપરેટિવ અથવા તો આપણું જે સરકારી ધોરણે બેંકો દ્વારા અથવા તો કોઓપરેટિવ માળખા મારફતે આપણે ખેડૂતોને કેમ ના પૂરું પાડી શકીએ? તો આ જો આપણે કરી શકીએ તો મને લાગે છે કે ખેડૂતોને જે આર્થિક બોજો જે છે બિલકુલ એ સહન થઈ જશે. મેં સરસ્ય સાહેબ કીધું, મેં એક વાક્ય ઉમેરીશ કે મિત્રો, આપણે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરી. ઉદ્યોગપતિ આવે છે, ભલે આવે, ઉદ્યોગપતિનો વિરોધ નથી આપણે. ઉદ્યોગપતિને ફ્રીમાં જમીન આપો, ઉદ્યોગપતિને વીજળીમાં પણ રાહત આપો, ઉદ્યોગપતિને તાત્કાલિક વીજળી પ્રોવાઈડ કરી દો અને ઉદ્યોગપતિ 500 રોજગારી આપશે અને એની પ્રેસો છપાય. સાંભળજો સાહેબ, એક ગામડામાં જઈ આવો, એક ખેડૂત ચોમાસામાં કેટલી રોજગારી આપે છે તમે ક્યારે જોયું છે? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. અને તમે 2% જ માત્ર ધ્યાન આપો છો ખેતીમાં અને 98% ઉદ્યોગો માટે આપો છો, અને એટલા માટે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજે એક દર્શક મિત્ર જોડાયા છે, મિત્રો ફોન લાઈનમાં પણ દર્શક મિત્રો જોડાયા છે. મારી વિનંતી છે દર્શક મિત્રોને કે હું અહીંયા માત્ર ને માત્ર તમારો ભાઈ થઈને તમારો અવાજ ઉઠાવવા માટે મારે ભલે વધારે મહેનત કરવી પડે, રાત દિવસ થોડા ઉજાગરા મારે વધારે કરવા પડશે, પણ તમારો અવાજ ગુંજતો રહે એના માટે હું અહીંયા બેઠો છું. અહીંયા કોઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે નથી બેઠો, ફરીથી કહું છું, હું પ્રદેશ અધ્યક્ષ છું, સ્ટુડિયો બહાર છું અને જ્યાં લડવાનું છે ત્યાં લડીશું. અહીંયા તમારા માટે છું. તો માત્ર ને માત્ર તમારા મુદ્દા અને હિત માટે તમે વાત કરજો. પ્રવીણભાઈ ગોંડલથી જોડાય છે. જી પ્રવીણભાઈ, નોટબંધી થઈ ને નોટબંધી થઈ એ સમયે જે ગુનેગારો જે બે નંબરિયા, જેમ કે મહેશભાઈ શાહ છે, મહેશભાઈ શાહ છે, કિશોરભાઈ ભજિયાવાળા છે, આ બધા જે 2 નંબરના રૂપિયા પકડાયા હતા અને બધું થયું હતું, એ લોકોનું શું થયું અને આ બધા પૈસા ક્યાં ગયા અને એના ઉપર સરકારે શું એક્શન લીધું, એ મારો સવાલ છે. બિલકુલ પ્રેમભાઈ, ખૂબ ખૂબ આભાર. જો આ લોકોને સવાલ છે, તમે 1000 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા પછી પણ ક્યાં જાય છે? પણ સ્વાભાવિક છે કે એનું કાંઈ અતોપતો નથી, કંઈ જ આવ્યું નથી.
બોટાદ થી એક બીજા દર્શક મિત્ર જોડાયા છે, રાવકુભાઈ. રાવભાઈ જી, રાવભાઈ જય માતાજી. જય માતાજી, જય માતાજી. બિલકુલ બિલકુલ, તમને પણ આનંદ. હા બોલો બોલો. અરે અરે આનંદ ની સુધર પેલી વાત નથી, હું બોટાદ સર્વા મારું કામ છે, બોટાદ તાલુકા નું સર્વા પાળગેજ પાસે. હા હા, અને હવે એક ખાલી પ્રશ્ન તો એ જ નતો, સામેવાળા મને કે તમારો પ્રશ્ન શું છે, કે પ્રશ્ન તો એમ કે વોટ એપ સર્વે કરવા વાળા આવ્યા નથી. કયા સર્વે વાળા? હે, જમીન માપણી વાળા? હા હા, બોલો. કા સર્વે વરસાદ નો વરસાદ તો ચોક છે. બિલકુલ ક્યારે? બિલકુલ રાવભાઈ, ખૂબ ખૂબ આભાર. અને આખા ગામમાં કહી દેજો કે સુદાનભાઈ તમારા માટે વધારાની કલાકો કાઢીને પણ અવાજ ઉઠાવવા માટે જીએસટી ઉપર આવે છે 7:30 થી 8:30 રોજ, સોમ થી શુક્ર. તો મારી આપને વિનંતી છે કે હવે તમારે કરવું પડશે, બરાબર છે? હું મારો રોલ અદા કરું છું, ભલે થોડી મહેનત વધારે પડે, પણ આ બહુ જરૂરી છે. બિપિનભાઈ તમારી પાસે આવું કે ખેડૂતોના ક્યાંય ન્યૂઝ આવ્યા નથી કે દેવામાં પેરા કે રાઇટ ઓફ પેરા કે અથવા તો થોડું આમ થયું ને, એટલે શું એમ? ખેડૂતો ખૂબ સમૃદ્ધ છે, ખેડૂતો મર્સિડીઝમાં ભરે છે, કે ખેડૂતોને ખરેખર પીડા છે? સુદાનભાઈ, એક તો આપને બહુ ઘણા લાંબા સમય પછી ખેડૂતોના મુદ્દે આ ફિલ્ડમાં પાછા આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપે વાત કરી ખેડૂત, ખેડૂત દેવાદાર કેમ થાય? ખેડૂતની ખેતીમાં કોઈ ખોટ નથી, સરકારની આયોજનનો અભાવ ગણો કે અણઆવડત ગણો કે શુદ્ધ ઈરાદા ના, આના બધા લઈને ખેડૂતોને ના છૂટકે દેવાદાર થવું પડે. ખેડૂત આજે પોતાની પ્રોડક્ટ કે પેદાશ ઉપજ કરે છે એની એમઆરપી નક્કી કરવાનો પાવર એની પાસે નથી, સાહેબ. એની કિંમત એ પોતે નક્કી કરી શકતો નથી. તેને એમએસપી નક્કી કરવામાં આવે છે, ઘણી વખત એને એમએસપી થી બી ઓછા ભાવે ભાવ વેચાણ પડવું પડે છે. વરસાદની વધઘટ, નિયમિત વરસાદ, કોઈ વાર વધારે વરસાદ થાય તો નુકસાન, ઓછો વરસાદ થાય તો પણ નુકસાન, સિંચાઈનું પાણી સમયસર મળે નહીં તો પણ, પછી આ બધાના નુકસાનને લઈને ખેડૂતને દેવાદાર થવું પડે. પાક વીમો, વીમો સમયસર ના મળે, ખેડૂત જાય ક્યાં? સાહેબ, ખેડૂતને તમે જુઓ કે એને એટલું બધું નુકસાન થાય છે. ખેડૂતને હાલ જે બધી પોતાની પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ એને પોતાને પૂછો કે એને પડતર ભાવ મળે છે? હવે હમણાં આપણે મેં એક મુદ્દો કહ્યો કે સરકારની આયોજનનો અભાવ. અત્યારે ખેડૂતને આયાત નિકાસના પ્રતિબંધો હમણાં કર્યા, પણ એમાં જે સમયે કર્યા એના લીધે ખેડૂત દેવાદાર થયો. હવે કપાસના આયાતની જાહેરાત, તમે ખેડૂત હાલ અહીં કપાસ વેચી રહ્યો છે, વેચી ગયા પછી તમે એની જાહેરાત કરો શું થાય છે? એવી જ રીતે ડુંગળીની નિકાસ બંધ, ડુંગળીની નિકાસ તમે હમણાં કહ્યું ડુંગળી વિદેશમાં અત્યારે ડુંગળીની અછત છે, એ ક્વિન્ટલે હાલ ખેડૂતોને 300 થી 400 રૂપિયાનો નુકસાન પડતર ભાવ. હવે આપ વિચાર કરો કે તમે તો હમણાં કહ્યું ખેડૂતો મર્સિડીઝમાં ક્યાંથી ફરે છે, એને સાયકલના વેત નથી રહેતા. તમે આજે કોઈ ખેડૂત, તમે એને જે કોઈ બી તમે કોઈ ગ્રામ વિકાસ એજન્સી, કોઈ સર્વે એજન્સી પાસે કરો કે ખેડૂતના ભાવ ડબલ પહેલા મળતા હતા, 85 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા મળતા હતા, એટલા મળ્યા છે, શું મળ્યું છે? કઈ ખેડૂતને કોઈ ફાયદો છે જ નહીં. ખેડૂત એટલે સરકારની જે તે ટાઈમની જાહેરાતો, આયાત નિકાસને લગતા પ્રતિબંધો, એ બી જો તમે સરકારે ખેડૂતને લક્ષ્ય કરે તો ખેડૂતને ઘણો ફાયદો થઈ શકે. બિલકુલ, એ બિપિનભાઈની વાત ઉપર ગૌર કરવા જેવું છે કે તમે એક સિસ્ટમ જ નથી બનાવી. ખરેખર તો એવું હોવું જોઈએ મિત્રો કે મગફળી વાવે એ પહેલા વાવેતરનો અંદાજ આવી જવું જોઈએ, ક્યાં ક્યાં દેશોમાં આપણે નિકાસ રહેશે, કેટલો ભાવ મળશે, અને ખેડૂતના ઘરમાંથી મળે ઉપાડી જાય. આજે એપીએમસીમાં હું જોતો, હું એકવાર હું જાતો હતો પ્રવાસમાં, સવારે 5 વાગે સરસિયા સાહેબ, ખેડૂતો ટ્રેક્ટરની લાઈન લગાડીને એપીએમસીમાં બેઠા હતા, ઉપર સૂતા હતા. મેં માસ્ક બાંધ્યું અને હું પૂછવા ગયો કે ભાઈ કેમ લાઈનમાં, તો કે શું કરીએ, ચણા ભરીને આવ્યા છીએ, અમે રાત્રે પાણી વાર્યું હોય, પછી રાત્રે ને રાત્રે અહીંયા વહેલો વારો આવી જાય, તમે વિચાર તો કરો. બે સ્થિતિ, એક તો તમારો માલ આપવામાં લાઈન લગાડવાની છે, બીજું ભાવ કોઈ બીજો નક્કી કરવાનો છે. મિત્રો આ પેન છે, પેન
આ પેન બનાવનાર કંપની નક્કી કરે છે ભાવ કેટલા છે. વારે વારે ચીસો પાડું છું પણ અલ્ટિમેટલી આપણામાં પણ થોડો જાગૃતિનો અભાવ છે. એકાદ દર્શક મિત્ર લઈ લઈએ. અમરેલી થી ભરતભાઈ જોડાય છે. જી ભરતભાઈ. જય માતાજી. ઈશ્મનભાઈ જય માતાજી. તમે પાછા આવ્યા એ બદલે તમને ખૂબ ખૂબ અભિનંદન. જીએસટીવી માં થેન્ક યુ. લોકોના ખૂબ પ્રશ્ન ઉપાડો બિલકુલ એવી તમને શુભેચ્છા પાઠવું છું. વાહ. બીજા નંબર માં એક પૂછવું છે તમને કે આ જે તમે દેવાનાભૂતિ ની વાત કરો છો ને ખેડૂત ની, ઈવીએમ છે તો કોઈ દિન જ થવા નહીં. ઈવીએમ છે ને તાવ કોઈ દિન જ થવા નહીં. કોંગ્રેસ કે છે કે દેવું નાબૂદિ કરો તો કોઈ જ નથી થવા નહીં, કારણ કે કોંગ્રેસ ને આ કર્યું. બિલકુલ. તો ભરતભાઈ હવે તમારે ઉપાડવાનું છે આખા ગુજરાત માં ક્યાં રાખીએ, મોટા મોટા જિલ્લા દ્વારા રાખીને ખેડૂત ને ભેગા કરો તો જ આ ભેગું થાય. 25,000 કરોડ છે જ નહીં. બિલકુલ આપણે પ્રયાસ એવું કરીશું. ખુબ ખુબ આભાર ભરતભાઈ. આ કાર્યક્રમ થોડા સમય અહીંયા રહેશે, પછી આઉટડોર જેમ કરતા હતા બહાર આવીને ખેડૂતોની વચ્ચે ને યુવાનોની વચ્ચે એવું કાર્યક્રમ પણ કરવામાં આવશે. અને 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 એટલું નહીં, તમે સમજો તમારા માટે, કારણ કે સાહેબ અત્યારે એવું છે કે સત્તા પક્ષની સામે ખાલી ગામમાં કે શહેરમાં નથી બોલાતું, જ્યારે નિષ્પક્ષ નિડરતાથી અવાજ ઉઠાવો ને એ પણ એક મોટી ચેલેન્જ છે. પણ અલ્ટિમેટલી, કારણ કે ઈવીએમની વાત કરી પોલિટિકલ થઈ જશે, હું પડીશ નહીં એમાં, પરંતુ એટલું ચોક્કસ છે કોઈએ ડરવાની જરૂર નથી. મેં પહેલા જ કીધું કે તમારા માટે લડીશું, જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી લડીશું. માત્ર લડીશું નહીં, પરિણામ પણ લાવીશું આજે નહીં તો કાલે. ઈશ્વર જેવી પણ પરિસ્થિતિ આવે ને ક્યારે હિંમત નહીં હારવાની. હિંમત કોણ હારે સાહેબ? આપણે આ ધરતી ઉપર આવ્યા ત્યારે શું હતા અને ક્યારે મરી જશું કોઈને ખબર નથી. મોત નક્કી છે, મૃત્યુ ફિક્સ છે, છતાંય ઘણા લોકો એટલી બધી પીડા કરતા હોય, આમ થઈ જાય, ભેગું કરી લે, કાંઈ કામ નથી આવતું સાહેબ, કાંઈ કામ નથી આવતું. પણ કર્મ કોઈને છોડતો નથી. કર્મનો સિદ્ધાંત, કર્મના સિદ્ધાંતો ઉપર પણ કાર્યક્રમ કરીશું. અઠવાડિયે એક ધર્મનો કાર્યક્રમ હશે જે ખૂબ જરૂરી છે આપણા દેશ માટે. આપણો દેશ ધાર્મિક છે એનો આનંદ છે. ધાર્મિક છીએ ને તો જ આપઘાતો હજી ઓછા થાય છે. નાસ્તિક હોય ને એટલે એની પાસે કોઈ રસ્તો ન રહે. ધાર્મિકમાં ફાયદો શું થાય? માની લો કે ક્યાંક પીડા થઈ, કાંઈક કોઈક લૂંટાઈ ગયું, ભાવ ન મળ્યા, એટલે માતાજી પાસે કે ઈશ્વર પાસે કે ઈષ્ટદેવ પાસે જઈને પ્રાર્થના કરે અને એમ થાય મને સાંભળી લીધું. એ બે દિવસ એના નીકળી જાય એટલે ખરાબ વિચાર ન આવે. હજી પણ એક ભાવનગર થી વિક્રમભાઈ છે. જી વિક્રમભાઈ. સુદાનભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું ભાઈ, તમે ફરી વાર જીએસટીવી માં આવ્યા એ બહુ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને જે અત્યારે મુદ્દો તમે ઉપાડ્યો છે એ બહુ સરસ મુદ્દો છે. ઉદ્યોગપતિઓનું દેવું માફ તો ખેડૂતોનું કેમ નહીં, બિલકુલ સમજવા જેવી વાત છે. એમાં જે આપણે પેલા અધિકારી બેઠા છે શેરસિયા સાહેબ, એમને બહુ સરસ વાત કરી કે જે ઉદ્યોગપતિઓ છે ને એ ગણા ગાંઠા છે, જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ. ત્યારે તમે કીધું કે 56 લાખ ખેડૂતો છે આપણે. હવે 56 લાખ ખેડૂતોનું જો દેવું માફ કરવા જાય ને તો એક એક ખેડૂત ને દેવું જે માફ કરે એની પાસેથી એને કઈ સરકારને કોઈ કમિશન કે કઈ મળવાનું નથી. જો એમની પાસેથી એ લેવા જશે પૈસા તો સરકાર છે જાહેર થઈ જશે કે જે નેતાઓ છે જાહેર થશે. જયારે ઉદ્યોગપતિ ને ખાનગીમાં જે એની પાસે જે કઈ ફંડ લેવાનું છે લઈ શકશે દેવું માફ કરીને. જે માફ થશે એ તો સરકારી ચોપડે માફ થવાનું છે, કોઈ નેતાનું જોવાનું નથી. બિલકુલ વિક્રમભાઈ, જાય છે પબ્લિક ના પૈસા. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. કારણ કે હજી મારે બીજો ટર્ન પણ લેવાનો છે. અને મિત્રો આ કાર્યક્રમને તમે 5-25 લોકોને આજે ફોન કરજો મારા વતી. કિશુદાનભાઈ તમારા માટે, તમારા મુદ્દા માટે ઇન્ફોર્મેટિવ કાર્યક્રમ લાવીને આ બહુ જરૂરી હતું. મેં કીધું કે મને થોડી તકલીફ પડશે, સમય કાઢવો પડશે, કાઢીશું. ઘણા લોકો જોવાનું શરૂ કરી દીધું છે. આજે ગુજરાતમાંથી વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે. આપણે દેખાડીશું કે અલગ અલગ, તમે વિચાર કરો, જુઓ આ અમરેલીના વિઝ્યુઅલ છે. પહેલો જ શો છે અને ગુજરાતમાં જે રીતે જુઓ કઈ રીતે લોકો ગોઠવાઈ ગયા છે, મને ખૂબ આનંદ થાય છે. મિત્રો આ લોકોનો પ્રેમ જ મને છે ને બમણા તાકાતથી લડવાની શક્તિ આપે છે. વાહ, આખું આખું ઘર બેઠું તમે જુઓ આજુ આડોશી પાડોશી. વાહ, ખૂબ ખૂબ સારું. મને બહુ આનંદ થાય છે જ્યારે તમારા બધાનું બળ મળે છે. જામનગરના વિઝ્યુઅલ છે. જામનગરમાં પણ અત્યારે
લોકો જીએસટીવી જોઈ રહ્યા છે. સુદાનભાઈનો હજી તો આ પહેલો એપિસોડ છે. તમે વિચાર કરો કે તમારો જે પ્રેમ છે ને આ રાજકોટથી છે. વાહ, રાજકોટથી પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે, ઇવન ઘણા તો મોબાઈલમાં જોતા લાગે છે. યસ, મોબાઈલમાં પણ જુએ છે. આ આ વિઝ્યુઅલ બાઇક પાસે બેઠા છે અને જોઈ રહ્યા છે. એટલે વાહ, ટીવી ઉપર પણ સરસ્ય સાહેબ, આપ લોકોનો ને ભગવાનનો માતાજીનો જ આ ચમત્કાર છે. ઈશુદાન ગઢવી કાંઈ નથી, માત્ર નિમિત્ત છે તમારા માટે. ત્યારે લડતો તો આજે લડીશ, આવતીકાલે લડતો રહીશ. અને ભાવિનભાઈ અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાયા છે, પછી ગેસ્ટ પાસે જશું. જી ભાવિનભાઈ, જી જી ઈશુદાનભાઈ, જી જી આપને આપને એક તો અભિનંદન પહેલા તો. થેન્ક યુ સાહેબ. અને ખાસ કરીને એવું છે, એનું કહેવાનું એવું છે કે ઉદ્યોગપતિ ઉદ્યોગપતિ જે છે એને સાહેબ લોન, નાના મોટી લોન જેટલી પણ હોય એ મળતી જ રહી વારંવાર. એક પણ ઉદ્યોગપતિ હોય, એક પણ મોટા કોઈ પણ અધિકારી હોય, અને નાનો માણસ છે એ કદાચ 1000 રૂપિયા બી લેવા જાય કે 5000 ની લોન લેવા જાય તો એને મળતું જ નથી. બહુ સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર. જો આ પીડા છે, આ લોકોની પીડા છે સાહેબ. આ ધરતી ઉપર ઈશ્વર ક્યારેય તમને સત્તા આપે ને તો સારું કરજો. બાકી 5-25 વર્ષ સત્તાના ક્યારે નીકળી જશે ખબર નથી પડતી. દુઃખના દી નીકળી જાય છે અને સુખના નીકળી જાય છે. સંજયભાઈ, ફરીથી તમારી પાસે આવવા માંગુ છું, કારણ કે સ્વાભાવિક છે કે દર્શક મિત્રોને લઈએ છે, તમારે થોડી રાહ જોવી પડતી હશે, માફી માંગુ છું એ માટે. પણ સંજયભાઈ, જે રીતે તમે આંકડા જોયા, તમને શું લાગ્યું, એમ વિચાર શું આવ્યો કે આ લોકો બુચસિયાઓ વધારે બૂચ મારે છે? પેલા એવું હતું કે માની લો કે ગનથી બેંકો લૂંટવા જતા, એવા આપણે દાખલા જોયેલા છે કે ભાઈ કામ કરો, 5 ગન હોય, 5 ગુંડાઓ બેંકમાં જાય અને થોડા ઘણા રૂપિયા, 5 કરોડ 10 કરોડ 25 કરોડ. પણ હવે તો વ્હાઇટ કોલર, તમને શું લાગે છે, આખે આખી બેંક અથરાથર ઉપડી જાય ને વ્હાઇટ કોલર વેવ ઓફ ને રાઇટ ઓફ ના નામે, એવું નથી લાગતું? હવે ઈશ્વરભાઈ, રાઇટ ઓફ ની બાબતમાં એક નાનકડો કરેક્શન કરવા માંગુ છું, કારણ કે મારે પછી જે સાહેબે જે રિટર્ન જે આપણે લાવવાના પૈસા છે જે ઉઘરાણી કર્યા છે સરકારે, જે લાવ્યા છે, જે રાઇટ ઓફ કર્યા પછી જે એમાઉન્ટ રિકવરી કરી છે, એ જે રિકવરી છે 2014-15 થી 2022-23 ના જે ગાળાની અંદર 2,04,000 કરોડ છે. ફક્ત 2,04,000 કરોડ. એટલે આ જે એમાઉન્ટ છે ને, જે આપણે 25 લાખ કરોડના 8.20% પહોંચી શકાય, એટલે ફક્ત ને ફક્ત 8% આપણે ખાલી રિકવરી થાય છે. બાકી ને જે 92% જે એમાઉન્ટ છે એ આપણે મારા ને તમારા જેવા જે આમ નાગરિકો છે ને એ નાગરિકોના ખિસ્સામાંથી અત્યારે આ રિકવરી થઈ રહ્યા છે. એ પછી ચાહે પેટ્રોલના ભાવમાં વધારે કરેલા હોય, અથવા જે મોંઘવારી જે થતી હોય, અથવા જે ગેસના બાટલામાં જે મોંઘવારી જે થાય છે, એ બધી રીતે આમ જનતાના ખિસ્સામાંથી અત્યારે આ પૈસા રિકવર કરી રહ્યા છે. અને સાથે સાથે હું બીજું પણ એક વસ્તુ કહેવા માંગુ છું, આ આ જે એકદમ સોફિસ્ટિકેટેડ એક કેસ છે આપણો, કારણ કે આને સમજવા માટે થોડુંક અમે ધ્યાન આપવું પડશે. એક બાજુ ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનું, એટલે 25 લાખ કરોડ રૂપિયાનું માફી આપે છે, અને એની સાથે સાથે એક મોદી સરકારે, એનડીએ સરકારે એક ઇલેક્ટોરલ બોન્ડનો સિસ્ટમ લાવ્યા છે. એ ઇલેક્ટોરલ બોન્ડનો સિસ્ટમ એવી રીતે લાવ્યા છે, એ સિસ્ટમ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉદ્યોગપતિ સરકારને અથવા કોઈ સોરી પક્ષકારને, કોઈ પક્ષને, પોલિટિકલ પાર્ટીને જે પૈસા આપી રહ્યા છે એમાં તમારું નામ જાહેર નથી થતું. એટલે એ પણ મારે એક આરટીએ છે, અલગથી એક આરટીએ છે, એની અંદરથી મને એક ડેટા એવો મળી ગયેલો છે, આરબીઆઈ દ્વારા એસબીઆઈ દ્વારા બંને મને ડેટા આપેલા છે. એની અંદર એવું બતાવવામાં આવે છે, એટલે 1494 કરોડ રૂપિયા 1494 કરોડ રૂપિયા 2018 થી લઈને 2023 સુધી ઇલેક્ટોરલ બોન્ડમાં પક્ષકારોને મળ્યા છે, પોલિટિકલ પાર્ટીને મળ્યા છે. એમાંથી 57-60% છે એ ભાજપ સરકારના મળ્યા છે. આપનાર કોણ છે આ વસ્તુ? એમાં 1000 ના ઇલેક્ટ્રોનિક બોન્ડ છે, 10000 રૂપિયાના ઇલેક્ટ્રોનિક બોન્ડ છે, અને 1 લાખનો ઇલેક્ટ્રોનિક બોન્ડ છે, 10 લાખના પણ છે, અને 1 કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રોનિક બોન્ડ વેચાય છે. એ ફક્ત ને ફક્ત એસબીઆઈ બેંક દ્વારા. સંજયભાઈ એ જે વાત કરી, ખૂબ ખૂબ અગત્યની વાત કરી, કારણ કે આખે આખું
આ બાજુ તમને માત્ર બાજુ નામ નહીં લેવામાં આવે, તમને ઇલેક્ટ્રોનિક બોન્ડના નામે ફંડ આપી શકશો, પણ નામ નહીં જાહેર થાય અને કોઈ એક પક્ષને લીલા લહેર થઈ જશે. બરાબર છે. શોર્ટમાં આત્મનભાઈ, કારણ કે સમય ઓછો છે, 50 સેકન્ડમાં આપ કહી શકશો? મારે સમજવાની કોશિશ એ કરવી છે કે આ જે રાઇટ ઓફ ને વેવ ઓફ ને બધા કરતા હશે જે ઉદ્યોગપતિઓના, એ ઉદ્યોગપતિઓના આમ ફાફા હશે ખાવાના કે મોજે મોજ હશે? એ તો જાણે છે, મને જે એક આંકડામાં રસ છે હું હમણાં જોતો હતો. બિલકુલ. સરકારને એવો ટાર્ગેટ છે 2023 ના બજેટમાં કે એગ્રીકલ્ચર સેક્ટરની લોનની કુલ સાઇઝ 20 લાખ કરોડની થાય, અને સામે લોન માફી થઈ 25 લાખ કરોડની. આખા ભારતની એગ્રીકલ્ચર સેક્ટરની ક્રેડિટની સાઇઝ 20 લાખ કરોડની થાય. ભારતના ખેડૂતો ટાર્ગેટ છે કે એટલી થાય, અને સામે લોન માફ થઈ છે 25 લાખ કરોડની. અને બીજો જે એક મહત્વનો મુદ્દો છે કે જ્યારે બેંક લોન રાઇટ ઓફ કરે છે ત્યારે એને જે પેલી લોન ઉપર ટેક્સ ભરવો પડે છે એ ઘટી જાય છે. એટલે આમ જો ને તો એ બેંકના હિતમાં છે કે એક તો પેલા રૂપિયા તો ગયા જ, એ નથી આવવાના, તો હવે એટલીસ્ટ આ લોન તો રાઇટ ઓફ કરીએ તો જે પેલો ટેક્સમાં જે થોડો ઘણો ફાયદો થાય. પણ એટલે સવાલ એ છે કે શા માટે રાઇટ ઓફ કરવી પડે છે, શા માટે રિકવર નથી થતી, અને જ્યારે લોન લેવામાં આવે ત્યારે જે અસેટ કે કોલેટરલની સામે લોન લેવામાં આવે છે એનું શું? બિલકુલ. એ ક્યાં છે? શોર્ટમાં સરસ્ય સાહેબ શું કહેશો? ઈશ્વરભાઈ, આમાં આખું 20 ચક્ર એવું ગૂંથાયેલું છે ને કે ખેડૂતોને જો ખરેખર એની આવક વધારવી હોય, એને આ બધી દેવા માફી આ તે એમાં ના પડવું હોય, તો ખરેખર ખેડૂતોને જે એની ઉપજના જે ભાવ છે ને એના ઉપર જો ફોકસ કરવામાં આવે ને, હું તમને કહું કે કર્મચારી હોય તો એને 5મું પગાર પંચ હોય, 6ઠું પગાર પંચ હોય, 7મું પગાર પંચ હોય, એવી રીતે ઇન્ડસ્ટ્રીને પણ અમુક અમુક સમયે રાહત જાહેર કરવામાં આવે છે. તો ખેડૂતોની તમે પેરિટી અત્યારે કે એમ એસ સ્વામીનાથન સાહેબે રિપોર્ટ આપ્યો અને કેટલા વર્ષો થઈ ગયા, એને કીધું છે કે સી ટુ કોસ્ટ પ્લસ 50%, એટલે કે આ ભાવ જો ખેડૂતોને મળે ને તો ખેડૂતોને એનું ગુજરાન ચાલે, એમાં એ પૈસાદાર તો તોય નથી બનવાનો, પણ ટૂંકમાં એને આત્મઘાત અથવા તો આત્મહત્યા કરવાનો સમય ના આવે. બિલકુલ. અને આ રીતે જો ખરેખર એના ઉપર ધ્યાન આપવામાં આવે એના ભાવ ઉપર, કારણ કે ખેડૂતોની જે વાપરવાની વસ્તુ છે ને ઈશુદાનભાઈ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાના ભાવ અનેક ગણા વધ્યા છે, પણ એની સામે તમે બાજરીનો કે ઘઉંનો ભાવ જોવો ને સાહેબ, 20 વર્ષ પહેલાનો તમે જોશો ને તો આ જ ભાવ હતો. આ જ ભાવ છે. બિલકુલ. આ જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી ખેડૂતની પરિસ્થિતિ સુધરશે. સંક્ષિપ્તમાં, 2014માં કપાસના ભાવ 1400 રૂપિયા હતા અને આજે પણ 1400 રૂપિયા છે. મોજ કરે છે. એ જ જે મેં તમને પહેલા બી કહ્યું કે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ તો સાહેબ હોવી જોઈએ ને. તમે કંઈક નક્કી કરો. તમે આજે દાખલા તરીકે હવે 14માં તમે કહ્યું કે આ ભાવ હતો, ખેડૂતોની આવક ડબલ થશે, હવે આમાં ડબલ ક્યાં થઈ? એની એ જ થઈ. તમે ખેડૂતોને દાખલા તરીકે તમે એક પશુપાલન છે એને માંગ, એને બી લગતા તમે જો એમાં કોઈ સપોર્ટ કરો તો એને બી તમને તકલીફ થાય. દાખલા તરીકે ગામડાના, હમણાં સેરસિયા સાહેબે કહ્યું કે કોઓપરેટિવ બેઝ ઉપર તમે ગામડાના ગૌચરો છે, ગામના એમાં તમે ગામમાં સોંપી દો ને ખેડૂતોને ફોડર, ગ્રીન ફોડર ડેવલપ કરવાનું, તો એમાં બી ખેડૂતોને કંઈક આવક થાય, એટલીસ્ટ નુકસાન તો ના જાય ને. બિલકુલ. બિપિનભાઈની વાત છે, એમાં બે વસ્તુ એડ કરવાની કે તમે એવું હોય તો તમે ખેડૂતોને લોન આપો ગાય અને ભેંસની બબે ની, તો દૂધનું ઉત્પાદન આપણે વધી જાય. બીજા નંબર મને પૂરતા ભાવ આપો, અને ગૌચરની જમીન જે 100 કરોડ ચોરસ મીટર છે ગુમ થઈ ગઈ છે, વિધાનસભામાં આંકડા છે, એ ક્યાં છે એ લાવી અને માલધારીઓને આપી દો, ખેડૂતોને આપી દો, તો એ લોકો ચારો પણ કરે, વાડા પણ બનાવે, અને તમને મને શુદ્ધ દૂધ પણ મળે, અને એ લોકોનો નિભાવ ખર્ચ થાય, આજે એને રોકડી આવક થાય. સાહેબ, અત્યારે આપણે જે શોષણ કરી રહ્યા છીએ એ ખૂબ જ પીડાદાયક છે, પણ છતાંય આપણે હરખપદુડા થઈ અને દબાવીએ છીએ બટન. જે દિવસે બટન, જ્યારે ચૂંટણીનો મતદાનનો દિવસ આવે અને જે દિવસે તમે તમારા હિતને જોઈને કરશો ને, તે દિવસે તમારે આ કોઈની પાસે વલખા મારવા નહીં પડે. કોઈ ઉદ્યોગપતિ ભીખ માંગવા જાય છે, કોઈ ઉદ્યોગપતિએ આંદોલન કર્યું કે મને રૂપિયા આપો, કોઈએ કર્યું, કોઈએ એવું કીધું કે મને ભાવ આપો, આ માનો કે આ બ્લેઝર છે તો બ્લેઝરની કંપનીએ આંદોલન કર્યું કે અમે મને ભાવ આપો, તો તમારે કેમ આપવું પડે? અને એ લોકો તો ચંદ છે, 1 ટકો 2 ટકો, પણ આપણે તો 54-56 લાખ ગુજરાતમાં છે. એક તાવ બધું ભૂલીને અને તમારા હક માટે અવાજ ઉઠાવતા શીખો, લડતા શીખો, બોલતા શીખો. કોઈ સગા સંબંધી આપણો કોઈ પક્ષમાં આવી ગયો, તાળીઓ પડવાની નથી. એ સગા સંબંધી તમારી મારી માટે શું કરી શકે છે પૂછો.
તો આ દિવસો નહીં આવે. આજે બસ આટલું જ. સંજયભાઈ, આર એસ રસિયા સાહેબ, આત્મનભાઈ અને બિપિનભાઈ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એ પણ ખૂબ ખૂબ આભાર. અને સૌ ગુજરાતના લોકોને મારી વિનંતી છે 5:25 ને ફોન કરી અને આવતીકાલે પણ ફરીથી એક મજબૂત મુદ્દા સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપ મને રજા આપો અને બધાને મારી વિનંતી છે કે તમે, કારણ કે આ પ્રોગ્રામ, આ કાર્યક્રમ તમારો છે, તમારા માટે છે. ઈશુદાનભાઈ માત્ર નિમિત્ત છે, ઈશ્વર સારા કામ કરાવે એટલું બહુ છે, નથી કશું જ નથી જોતું સાહેબ. તમારા માટે લડીએ ને તમારા માટે મરીએ ને એનાથી વધુ કોઈ જ એવોર્ડ મારા માટે નથી. જય હિન્દ, જય ભારત.